નમસ્તે મિત્રો આજે આપણે ચેસ કેવી રીતે રમવી તેના સામાન્ય નિયમો વિશે ચર્ચા કરીએ તે પહેલાં જાણી લઈએ કે ચેસ રમવાથી શું ફાયદા થાય છે બાળકમાં તો સૌપ્રથમ પ્રથમ ચેસને શતરંજ અથવા ચતુરંગથી ઓળખવામાં આવે છે ચેસ એ બાળકોના માનસિક વિકાસ માટે એક શક્તિશાળી રમત છે ચેસ રમવાથી યાદશક્તિમાં સુધારો થાય છે એકાગ્રતા વધે છે આત્મવિશ્વાસમાં સુધારો થાય છે આઈક્યુ પાવર વધે છે તો આજે આપણે સૌ પ્રથમ તેની પાયાની મુખ્ય બાબતો જાણી લઈએ તો ચેસમાં ચેસમાં ચોસઠ ખાના હોય છે બત્રીસ સફેદ અને બત્રીસ કાળા આ રમત બે ખેલાડી દ્વારા રમવામાં આવે છે દરેક ખેલાડી પાસે સોર મહરા હોય છે એક રાજા એક રાણી બે ઊંટ બે હાથી આઠ સૈનિક એક ખેલાડી પાસે સફેદ મોરા હોય છે અને એક ખેલાડી પાસે કાળા કલરના મોરા હોય છે જેની પાસે સફેદ મોરા હોય છે તે ચેસની રમતની શરૂઆત કરે છે તો સૌ પ્રથમ આપણે આ દરેક જે મોહરા છે તેને ઓળખ મેળવી લઈએ અને દરેક મોહરું અને સૈનિકને કઈ જગ્યાએ બંને બાજુ કોર્નર ઉપર મૂકવામાં આવે છે હવે હાથી કેવી રીતે ચાલે તો હાથી સીધો સીધો ચાલશે અને ગમે તેટલા સ્ટેપ ચાલશે ગમે તેટલા ડગલા ભરી શકશે સીધે સીધે ગમે તેટલા ડગલા ભરી શકશે સીધો ફરી શકશે આડો આવી રીતે આડો આવી રીતે જઈ શકશે ફરીથી સીધો જઈ શકશે પાછો પણ આવી રીતે આવી શકશે તો હાથીની ચાલ આવી રીતે સીધી સીધી હોય છે પાછો પોતાના મૂળ સ્થાને પણ આવી શકે તેના પછી છે ઘોડો તો ઘોડો અડી સ્ટેપ ચાલે બે ડગલા સીધા અને એક ડગલું આડું દાખલા તરીકે અહીંયા ગોળો છે તો બે ડગલા સીધા એટલે એક અને બે અને બાજુમાં અડધો એટલે આ બાજુ જો ગોળો અહીંયા હશે તો ગોળો અહીંયા આગળ અઢી સ્ટેપ આવી રીતે ચાલી શકે જો આ બાજુ ચાલવું હોય તો આ બાજુ પણ ચાલી શકે દાખલા તરીકે આ મૂળ સ્થાન છે તેનું તો એક બે અને અઢી તો આવી રીતે અઢી સ્ટેપ ઘોડો ચાલી શકે ઘોડો કોઈ પણ દિશામાં ચાલી શકે છે અને તે કૂદકો મારી શકે છે વચ્ચે કોઈ પ્યાદા હોય છે અથવા મોહરા તો એને કૂદકો મારી અને ઘોડો આગળ ચાલી શકે છે દાખલા તરીકે હવે અહીંયા છે તો તેને અઢી સ્ટેપ ચલાવવું છે તો એક બે અને અઢી અહીંયા હતો તો ઘોડો તે આગળ અઢી સ્ટેપ આગળ ચાલ્યો પાછો લાવો હોય દાખલા તરીકે ગોડો અહીંયા છે તો એક બે અને અઢી આવી રીતે આ બાજુ ગોડો ચાલશે આ બાજુ આગળ જવા દેવો હોય તો એક બે અઢી એનાથી આગળ જવા દેવો હોય તો એક બે અને અઢી અહીંયા હતો તો અહીંયા પણ આવી શકે અહીંયા હતો તો અઢી સ્ટેપમાં અહીંયા અહીંથી આવ્યા પછી દાખલા તરીકે અહીંયા ઘોડો આવ્યો અને સામેવાળાને મારવો છે તો એક બે અને અઢી આ જે પ્યાદું છે સૈનિક એને શું કરી શકશે આવી રીતે મારી શકશે અને ઘોડો અહીંયા આવી જશે તો આવી રીતે ઘોડાની ચાલ આવી રીતે હોય છે અત્યારે પહેલાં આપણે તેની જે પાયાની મુખ્ય માહિતી છે એ મેળવી લઈએ તેના પછી છે ઊંટ ઊંટને અહીંયા તેની બાજુમાં મૂકવામાં આવે છે હાથી એની બાજુમાં ઘોડો અને પછી છે ઊંટ હવે જે ઊંટ છે હાથી કરતાં તદ્દન વિરુદ્ધ ચાલ ચાલે છે હાથી સીધો સીધો ચાલતો હતો અને ગમે તેટલા સ્ટેપ એવી જ રીતે ઊંટ છે એ ત્રાંસમાં ચાલે છે દાખલા તરીકે આ ઊંટ છે વ્હાઈટ ઊંટને આપણે ચલાવવો છે તો વ્હાઈટ ઊંટ છે એ સીધો ત્રાંસમાં ચાલશે અને ગમે તેટલા સ્ટેપ અહીંયા ઊંઢ છે તો અહીંયા ગમે તેટલા સ્ટેપ અહીંયા આગળ ચાલી શકશે અહીંયા ઊંટ આવી ગયો અહીંથી અહીંયા આગળ સીધો 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 ત્રાંસમાં અહીંયા આવી શકે પાછો પણ આવી શકે ત્રાંસમાં અહીંયા આગળ પાછો પણ આવી શકે અહીંથી સીધો અહીંયા જઈ શકે અહીંથી ત્રાન્સમાં અહીંયા પણ આવી શકે તો ઊંટ આવી રીતે ત્રાસમાં ચાલશે વ્હાઈટ ઊંટ છે એ વ્હાઇટ ત્રાસમાં ચાલશે અને જે ઊં બ્લેક કલરના ખાનામાં જે છે એ બ્લેક ખાનામાં ત્રાસમાં ચાલશે આ બ્લેક ખાનું અહીંથી એક સ્ટેપ ત્રણ સ્ટેપ પાછો પણ ઊંટ અહીંયા આગળ આવી શકે પાછો અહીંયા જઈ શકે આવી રીતે ગમે તેટલા સ્ટેપ તે ચાલી શકે તેના પછી સૌથી મહત્વનું જે શક્તિશાળી કહેવાય છે કે રાણી જેને આપણે વજીર તરીકે પણ ઓળખીએ છીએ જે આવો દેખાતો હોય છે હવે જે રાણીની ગોઠવણ ક્યાં હોય છે કે રાણી જે સફેદ જેના જોડે પેદા હોય છે મૌરા એ સફેદ રાણી એ સફેદ ખાનામાં ગોઠવે છે અને રાજા એની બાજુમાં ગોઠવવામાં આવે છે સફેદ રાણી સફેદ ખાનામાં અને જે બ્લેક રાણી આપણે સામે જોઈએ કે જે બ્લેક રાણી છે આ બ્લેક તો એ બ્લેક ખાનામાં ગોઠવવામાં આવે છે અને એની બાજુમાં જે કોને ગોઠવવામાં આવે છે રાજાને તો આ રાણી કેવી રીતે ચાલે તો રાણી છે તે રાજા સોરી હાથી અને ઊંટ બંનેના સ્ટેપ ચાલી શકે એટલે કે સીધો પણ ચાલી શકે અને ત્રાસમાં પણ ચાલી શકે અને ગમે તેટલા સ્ટેપ ચાલી શકે ફોર એક્ઝામ્પલ આ રાણી છે તો આમ સીધો સીધો ચાલી શકે આમ ત્રાસમાં પણ ચાલી શકે દાખલા તરીકે અહીંયા પણ આવી શકે અહીંયા પણ પાછો આવી શકે પાછો અગર પણ આવી શકે પાછો પોતાના મૂળ સ્થાને જઈ શકે ગમે તેટલા સ્ટેપ ચાલી શકે અને સીધો અને ત્રાંશમાં કોઈ પણ દિશામાં એ ચાલી શકે આમ સીધો ચાલી શકે આમ સીધો ચાલી શકે આમ સીધો આમ ત્રાંસમાં પણ એ ચાલી શકે એટલે સૌથી શક્તિશાળી જે મવરું છે એ કયું છે રાણી છે તો રાણીને સફેદ રાણી જે છે એ સફેદ ખાનામાં મૂકવામાં આવે છે અને બ્લેક રાણી છે બ્લેક ખાનામાં ગોઠવવામાં આવે છે તેના પછી જે મુખ્ય છે રાજા રાજા છે એક જ સ્ટેપ ચાલી શકે છે આ જે પ્યાદું છે રાણી જેવું જ લાગે છે પણ ઉપર ચોરસ હોય છે તો આ શું છે રાજા રાજાને એક જ સ્ટેપ ચાલી શકે અને જ્યારે રાજા પકડાઈ જાય ત્યારે જે રમત છે એને ચેકમેટ આપ્યું કહેવાય અને રમત પૂરી થયેલી જાહેર કરવામાં આવે છે હવે આપણે સૈનિકો વિશે જોઈએ કે પ્યાદા જે આઠ પ્યાદા હોય છે જેને આ મોહરાના રક્ષણ માટે એક એક સૈનિક આગળ ગોઠવવામાં આવે છે એટલે દરેક મોહરાની આગળ એક એક સૈનિક ગોઠવવામાં આવે છે સામે બાજુ પણ દરેક મોહરા છે એની આગળ એક એક સૈનિક ગોઠવેલો છે એટલે કે પ્યાદા ગોઠવેલા છે ખૂણામાં બે હાથી એની બાજુમાં બે ઘોડા એની બાજુમાં બે ઊંટ બ્લેક જે છે રાણીએ બ્લેક ખાનામાં અને એની બાજુમાં રાજા અને આગળ સૈનિકો અહીંયા પણ એવી જ રીતે બે હાથી ખૂણામાં એની બાજુમાં બે ઘોડા એની બાજુમાં બે ઊંટ સફેદ રાણી સફેદ ખાનામાં અને તેની બાજુમાં રાજા હવે આપણે ચેસ જે સૈનિકો કેવી રીતે ચાલે છે તે જોઈએ તો સૈનિક છે દરેક સૈનિક પહેલીવાર બે સ્ટેપ ચાલી શકશે પછી એક એક સ્ટેપ ચાલી શકશે કોઈ પણ સૈનિકને દાખલા તરીકે આપણે આ સૈનિકની શરૂઆત કરવી છે તો એને અહીંયા બે ડગલા હોય તો પણ ચલાવી શકીએ અને એ સૈનિકને એક સ્ટેપ ચલાવવું હોય તો પણ ચલાવી શકીએ પ્રથમ ચાલમાં બે વખતે ચલાવી શકીએ બે ડગલા એના પછી એક જ વાર ચલાવી શકીએ એક દાખલા તરીકે અહીંયા સૈનિક છે તો તેને આગળ આપણે અહીંયા આગળ મૂક્યું પણ પછી જ્યારે ચલાવવું હોય તો બે સ્ટેપ ના ચલાવી શકાય એક જ સ્ટેપ ચલાવી શકાય એટલે દરેક સૈનિક પહેલીવાર બે સ્ટેપ ચાલી શકે અને પછી એક એક સ્ટેપ એટલે કે એક એક ડગલું ચાલી શકે હવે સૈનિક દાખલા તરીકે આપણે આ સૈનિકને ચલાવ્યો કે આ બે સ્ટેપ લીધા હવે સામેવાળા જે છે ખેલાડી એને એવું છે કે મારે એક સ્ટેપ ચલાવવું છે તો આ એક સ્ટેપ એને ફરીથી આપણો દાવ આવ્યો તો દાખલા તરીકે આપણે અહીંયા આગળ એક સ્ટેપ ચલાવીએ હવે સામેવાળો જે છે ખેલાડી એને બે સ્ટેપ ચલાવવા છે દાખલા તરીકે આ બે સ્ટેપ ચલાવ્યો હવે આપણે સૈનિક છે એ સીધો ચાલે પણ આગળ કોઈ મોહરું કે પ્યાદું હોય તો એ આગળ ચાલી શકશે નહીં તે આગળ તે શું થશે અટકી જશે એટલે આપણે પછી શું કરવું પડશે બીજું સ્ટેપ લેવું પડશે અથવા બીજા મોહરા અથવા પ્યાદાને આપણે ખસેડવું પડશે બીજી ચાલ ચાલવી પડશે સૈનિક છે એ એક સ્ટેપ સીધું ચાલે પણ જ્યારે કોઈને મારવું હોય તો આવી રીતે સીધું આમ સીધી રીતે આવી રીતે આમ મારી શકશે નહીં એને મારવું હોય તો કેવી રીતે મારી શકશે ત્રાંસમાં મારે અને સીધે પાછું આવી ના શકે સૈનિક ક્યારે પાછો આવી શકે નહીં દાખલા તરીકે સામે અહીંયા સ્ટેપ લીધેલું છે અને આપણે અહીંયા હતા અહીંયા હતા હવે આપણી જ્યારે ચાલ આવે ત્યારે આપણે આ સૈનિકથી તેના સૈનિકને આવી રીતે શું કરી શકીએ મારી શકીએ ફરીથી જુઓ કે દાખલા તરીકે આપણે આમ છે અને સામેવાળાનો સૈનિક અહીંયા છે તો આપણે આપણા સૈનિકને આવી રીતે આમ ત્રોસમાં મારી શકીએ એટલે એનો સૈનિક શું થઈ ગયો એ મરી ગયો હવે સામેવાળાનો દાવ આવશે એટલે દાખલા તરીકે એને ગોળો ચલાવવો છે તો આ ગોળો એક બે અને અઢી અહીં આવી રીતે ચલાવ્યો હવે આપણો દાવ આવ્યો આપણે દાખલા તરીકે આ એક અહીંયા સૈનિક ચલાવ્યો બે સ્ટેપ ચલાવ્યા પહેલી વખતે હવે સામેવાળાએ અહીંયા એક સ્ટેપ ચલાવ્યું ચલાવી છે હવે રાણી ગમે તેટલા સ્ટેપ ચાલી શકે રાણી દાખલા તરીકે આવી રીતે સીધી 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 આવી રીતે અહીંયા આપણે રાણીને ચલાવી રાણી કોઈ પણ દિશામાં ચાલી શકે આડી અને ત્રાંસમાં હવે સામે ઊંટ ચલાવો છે સામે શું ચલાવવું છે ઊંટ ચલાવો છે તો આ ઊંટ આ ઊંટ કેવો ચાલશે દાખલા તરીકે અહીંયા લાવ્યા હવે શું થશે હવે આપણી ચાલ આવી તો દાખલા તરીકે આપણે આ એક સૈનિક ચલાવ્યો હવે સામેવાળા શું કરશે ઊંટથી આપણા દાખલા તરીકે આ ઊંટ છે તો ઊંટ આ એમનો દાવ આવ્યો ત્યારે શું કર્યું આ સીધો આ પ્યાદાને આપણા પ્યાદાને આવી રીતે મારી દીધો એટલે આપણું એક પ્યાદો મરી ગયો હવે શું થશે હવે આપણો દાવ આવ્યો ત્યારે આપણે આપણા હાથી તેના ઊંટને મારી શકીશું શું કરી શકીશું તેના ઊંટને કારણ કે હાથી કેવો ચાલે સીધો ચાલે જો અહીંયા કોઈ પણ સૈનિક છે કોઈ પણ મોહરાને મારી શકે મોરું છે સૈનિકને મારી શકે ફક્ત મોહરા છે ગમે તે દિશામાં જઈ શકે પણ સૈનિક છે તે પાછો આવી શકે નહીં દાખલા તરીકે આપણો સૈનિક છે તે સામેની દિશામાં પહોંચી જાય અહીંયા સુધી પહોંચી જશે તો આપણો કોઈ પણ જે મરી ગયું છે કોઈ પણ એક પ્યાદું અથવા કોઈ પણ એક મોરું આપણે આપણા આપણે આપણા કોઈ પણ હાથીને જીવતો કરી શકીએ ઊંટને જીવતો કરી શકીએ કોઈ પણ જે મરી ગયેલું છે એને પુનર્જીવિત કરી શકીએ છીએ પ્યાદું જ્યારે સામે દિશામાં પહોંચી જાય ત્યારે છેલ્લી બોર્ડર ઉપર ત્યારે આપણું કોઈ પણ જે મોરું છે તેને જીવિત કરી શકાય છે હવે આપણે જોઈએ કે દાખલા તરીકે આપણે દાવ છે તો આ સૈનિકને બેસ્ટ બેસ્ટ સ્ટેપ ચલાવ્યો હવે એમને ઘોડો ચલાવવો છે ગોળો તો ગોળો અઢી સ્ટેપ ચાલી અને આપણા શું કરશે આપણા સૈનિકને મારી શકશે દાખલા તરીકે આ આ છે તો એક બે અને અહીંયા અઢી ફરીથી જોઈએ આ ગોળો અહીંયા છે તો આ પહેલું સ્ટેપ એક આ બીજું અને અહીંયા ત્રીજું એવી રીતે એક બે અને ત્રણ અને આપણા સૈનિકને આવી રીતે શું કરી શકશે રાણી મારી અને સામા વ્યારાનું અહીંયા સૈનિક છે તો આ રાણી આમ સી સીધું એટલે કે આડું આવી રીતે અહીંયા આવી આપણો રાણી અહીંયા હતો અને એમનો સૈનિક અહીંયા હતો એટલે આપણો રાણી અહીંયા કરી અને આવી રીતે એને શું કરી શકશે એમના સૈનિકને મારી શકશે હવે જુઓ કે દાખલા તરીકે દાખલા તરીકે સામેવાળા એક સૈનિક અહીંયા ચલાવ્યો હવે જો આપણે આપણું રાણી આપણે આપણા રાણીથી એના સૈનિકને આવી રીતે શું કરીશું આમ મારી શકીશું ફરીથી જુઓ કે દાખલા તરીકે એમનો સૈનિક છે હવે સૈનિક અહીંયા અગર મુક્યો એટલે સૈનિક આગળની બાજુ ત્રાન્સમાં મારશે બીજા સ્ટેપે એટલે આપણને મારે તે પહેલાં આપણે શું કરીશું તેને આવી રીતે એમના સૈનિકને મારી દઈશું હવે જ્યારે આપણને એમને મારી નાખ્યો આપણે એના સૈનિકને મારી નાખ્યો હવે આપણો રાણી શું છે ખતરામાં છે એટલે સામેવાળા શું કરશે તેમની રાણીથી આપણી રાણીને મારી નાખશે એટલે આપણી રાણી આવી રીતે શું થશે મરી જશે એટલે આવી આ ચાલ કેવી કહેવાય ખોટી કહેવાય કારણ કે આપણે એના સૈનિકને માર્યો પણ એની સામે આપણી જે શક્તિશાળી પ્યાદું હતું મહરું કે રાણી હતી એ આપણે શું થઈ ગઈ મરી ગઈ એમની સામે ઊંટ મરી ગયા છે ત્રણ સૈનિકો આપણી રાણી અને બે સૈનિકો મરી ગયા છે આ તો ફક્ત તમને શીખવા માટે બતાવેલું છે કે કયા જે મોહરા છે એ કેવી રીતે ચાલે હવે જુઓ દાખલા તરીકે અહીંયા આગળ જોઈએ કે આપણી ચાલમાં ફરીથી અહીંયા આગળ આપણે સૈનિક મૂક્યો હવે જો એ પોતાને રાણીને ન હલાવી એમને અહીંયા દાખલા તરીકે એમને આ બાજુનું પ્યાદું હલાવી સૈનિક હલાવ્યો અહીંયા આગળ મૂક્યો એમને રાણી હલાવવાની ભૂલાઈ ગઈ સામેવાળાને તો આપણો જ્યારે દાવ આવે ત્યારે આપણે આ સૈનિકથી એમને શું કરીશું એમની રાણીને મારી દઈશું ફરીથી જુઓ આપણા સૈનિક દ્વારા આપણો જે સૈનિક છે તેનાથી શું કરીશું તેની રાણીને આવી રીતે મારી દઈશું હવે જુઓ સામેવાળાનો સૈનિક અહીંયા સામે પડેલો છે અને આપણો હાથી અહીંયા છે તો આપણે આપણા હાથી દ્વારા અહીંયા આગળ એના સૈનિકને શું કરીશું મારી દઈશું અહીંયા આગળ હતો ક્યાં હતો સૈનિક અહીંયા હતો એટલે આપણે સીધા સ્ટેપમાં એ શું કરીશું હાથીને સોરી સૈનિકને મારી દીધો હવે એમનો દાવ આવ્યો સામેવાળા એટલે એમના હાથીથી આપણા હાથીને સીધો મારી દેશે ખ્યાલ આવ્યો ફરીથી જુઓ અહીંયા આગળ એમનો અહીંયા હતો આપણો હાથી અહીંયા હતો તો આપણે હાથીને માર્યો આવી રીતે અહીંયા આગળ તો એ શું કરશે એમના હાથીથી આપણા હાથીને આવી રીતે મારી દેશે હવે જુઓ સામેવાળા છે તે શું કરશે એમનો ઘોડો ચલાવે છે જુઓ કે આ ગોળો ચલાવ્યો દાખલા તરીકે આ એક બે અને અઢી આપણા સૈનિકને મારી નાખ્યો હવે આપણે શું કરીશું કે આપણા ઘોડા દ્વારા આપણો આ ઘોડો છે તે કૂદકો મારી શકે એટલે એક બે અને અઢી એમના ઘોડાને આવી રીતે શું કરી શકીશું જો મિત્રો આવી રીતે ચેસમાં દરેક સૈનિક અને મોહરા કેવી રીતે ચાલે છે તેની માહિતી આપી હવે જે રાજા છે એને ચેક આપવામાં આવ્યો હોય અને રાજા ત્યાંથી ખસી ન શકે એટલે કે બચી ન શકે ત્યાંથી એક સ્ટેપે ચાલી શકે પરંતુ એક સ્ટેપ ચાલવા છતાં એ મરી જતો હોય ત્યારે જે છે ગેમ આપણી રમતે પૂરી થાય છે અને જેનો રાજા મૃત્યુ પામ્યો હોય તે હારી ગયેલ તેવું જાહેર થાય છે હવે ફરીથી જોઈ લઈએ કે દરેક જે મોહરા છે કેવી રીતે ચાલે તો સૌપ્રથમ રાજા કોઈપણ દિશામાં એક ડગલું ચાલી શકે છે રાણી ગમે તે દિશામાં ગમે તેટલા અગણિત ડગલા ચાલી શકે છે હાથી ફક્ત સીધી લીટીમાં જ ચારે બાજુ ગમે તેટલા ડગલા ચાલી શકે છે ઊંટ ફક્ત ત્રાંસમાં જ એટલે કે સાપ સફેદ અને કારાખાનામાં ચારે બાજુ ગમે તેટલા ડગલા ચાલી શકે છે ઘોડો ચારે બાજુ અઢી ડગલા ચાલી શકે છે જેમાંથી બે ડગલા ફક્ત સીધી દિશામાં અને ત્રીજું ડગલું પોતાની ડાબે કે જમણે લેવાનું હોય છે તે કોઈ પણ દિશામાં કૂદકો મારીને પોતાની ચાલ ચાલી શકે છે સૈનિક ફક્ત સીધી દિશામાં જ એક જ ડગલું ચાલી શકે છે પ્રથમ ચાલમાં તે બે ડગલા ચાલી શકે છે સૈનિક ક્યારેય પાછો ચાલી શકતો નથી સૈનિક સીધો ચાલે છે અને ત્રાંસમાં મારે છે ચાલે છે સીધો અને મારે છે ત્રાંસમાં ત્રાંસમાં આગળની બાજુ મારે છે તો આ આપણા સામાન્ય નિયમો છે તમને ચેસની બાબતમાં કંઈ પણ નિયમ જાણવો હોય કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો જેનો હું જવાબ આપવા પ્રયત્ન કરીશ જો તમને વિડીયો સારો લાગ્યો હોય જો તમને ચેસ રમતા આ નિયમોના આધારે ખબર પડી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ